રાહદારીઓએ રિક્ષાવાળાએ બેસાડવાની ના પાડતા મામલો બિચક્યો. ડ્રાઈવરે કોઈને હડફે થઈ લેતા એને ગળતા પાટુનો માર ખાધો. વેર વોઝ ધ લાસ્ટ ટાઈમ વેન વી યુઝ્ડ ગળતા પાટુ? મારા ઘરે બોલાય છે કારણ કે હું કાઠિયાવાડની છું, પણ એ સિવાય ગળદા પાટું મેં અહીંયા બોલચાલની ભાષામાં નથી સાંભળ્યો. આપણે નથી કહેતા કે મેં મારા વાઇફને કીધું કે બટેકાનું શાક બનાવો તો મામલો બી ચૂક્યો, પણ જાપાની ભાષામાં વંચાય છે. કેટલી અલગ છે આ પત્રકારત્વની ભાષા, કેટલી બદલાઈ છે. ફિલ્મોની ભાષા તો ચોક્કસપણે બદલાઈ છે. યસ્ટરડે વી હેડ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સેશન અબાઉટ હાઉ ઇનિશિયલી 70s જમાનામાં વોટ વી હેડ વર ડાયલોગ્સ એન્ડ નાવ ઇટ હઝ બિકમ ઓલમોસ્ટ અ કોન્વર્ઝેશન. પોલીસ સાહેબ સ્ટેજ પર આવે છે, એમનાથી દરિયા વગર આપણે આગળ વધીએ. અને સો ફિલ્મની ભાષા ખૂબ બદલાઈ છે, એવી રીતે પત્રકારત્વની ભાષામાં આવા કેટલા ચેન્જીસ આવ્યા છે તમે વાંચતા હશો. એક ખાનગી મેનેજર, એક ખાનગી રેડિયો ચેનલ, મામલો બી ચૂક્યો, ગળદા પાટું, ઝપાઝપી થઈ ગઈ, આવી બધી જ ભાષા જે ફિલ્મની ભાષા આપણી નજીક આવી છે એમ આવી જોઈએ કે નહીં, એન્ડ અધર ચેલેન્જીસ. ઇનફેક્ટ આ વિષયને ન્યાય આપવા માટે, વધારે સારી રીતે તમારા સુધી પહોંચાડવા માટે વી હેવ ચિરંતના વિથ અસ હુ વિલ કોલ ઓન સ્ટેજ. શી હેઝ બીન વર્કિંગ વિથ દિવ્ય ભાસ્કર ફોર 10 યર્સ. શી ઇઝ અ ફ્રીલાન્સ જર્નલિસ્ટ એન્ડ ઓલ્સો અ સ્ક્રીન રાઇટર. પ્લીઝ વેલકમ હર ઓન સ્ટેજ. અને ચિરંતનાને એટલા માટે બોલાવી રહી છું કારણ કે એ આપણા ડિગ્નેટરીઝ જે આજે પેનલ પર આપણી સાથે ચર્ચા કરવાના છે એ બધા જ મહાનુભાવોનો તમને પરિચય આપશે. થેન્ક યુ આરતી. સૌથી પહેલાં આલ્ફાબેટિકલી જવાનું આવશું તો તકલીફ પડશે, એટલે જે પહેલાં દેખાશે એને હું કહીશ. હરિભાઈ દેસાઈ આપણી સાથે છે. હસમુખ ગાંધીના હાથમાંથી સમકાલીનની સુકાન એમણે સંભાળી, પછી એમણે પત્રકારત્વ શીખવ્યું અને હવે ફરી એકવાર એ જર્નલિઝમમાં છે. હી રાઇટ્સ કોલમ્સ. હરિભાઈ છે આપણી સાથે. રાજ સર, રાજ ગોસ્વામી, મારાથી રાજ સર બોલાઈ જાય છે કારણ કે તે છે. એ દિવ્ય ભાસ્કર સાથે, બીજા ઘણા બધા અખબારો સાથે એમણે કામ કર્યું છે. સર ઉપર આવવાનું છે, વાતો કરવાની ટેવ એમની હજી ગઈ નથી. પ્લીઝ, આમાં કેવું છે, છાપું ખાલી છે, જ્યાં ભરાય, જ્યાં જગ્યા દેખાય ત્યાં મેટર ભરી દો. ના ના, ક્રમ નથી નક્કી કરવાનો. રાજ સરે મુંબઈમાં ગુજરાત સમાચાર સંભાળ્યો છે અને દિવ્ય ભાસ્કરમાં મારી એમની સાથે ઓળખાણ થઈ. અને હવે આઈ વુડ લાઇક ટુ કોલ અપન બકુલ ટેલર. બકુલભાઈ સુરતમાં છે, સાહિત્ય અને પત્રકારત્વ બંનેમાં મજબૂત ખૂબ. અને મારે એક નવું કનેક્શન છે એમની સાથે. દર મંગળવારે આ રવિવારે હું શું લખું એની ચર્ચા કરવાનું બકુલભાઈ. અને દીપક સોલિયા, વી ઓલ નો હિમ ફોર હિઝ રાઇટિંગ્સ. હી હેઝ રિટન મિશન મમ્મી રિસન્ટલી, અને એમની કોલમ્સ વાંચી વાંચીને જે લોકોને અંગ્રેજી વાંચવાનો કંટાળો આવે છે એ બધાએ ઘણી બધી ક્લાસિક્સ વિશે જાણી લીધું છે. દીપકભાઈ, થેન્ક યુ. ક્યાંક કશું રહી ગયું હોય તો પછી, હવે આ લોકો કોઈ ડિરેક્ટલી મારા એડિટર્સ નથી એટલે કાંઈ બીજો વાંધો નહીં આવે. સો આ સેશન રાખવાનો એક મુખ્ય હેતુ એ હતો કે જ્યારે પત્રકારત્વની વાત આવે ત્યારે એમ થાય કે પત્રકારોને જનરલી એવું હોય કે ઇન્ફોર્મેશન હોય એટલે ચાલે, માહિતી કેટલી સ્ફોટક છે એની ઉપર તમે કેટલા સારા કે ખરાબ પત્રકાર છો એનો આધાર હોય છે. પણ એમ નથી, તમારી પાસે જે માહિતી છે એ તમે કેવી રીતે પીરસો છો, એને તમે કઈ ભાષામાં લખો છો. અહીંયા માત્ર કોલમ લેખનની વાત નથી, અહીંયા સમાચાર કેવી રીતે લખાય છે એની પણ વાત છે. આપણી સાથે જે લોકો છે દે વિલ ટોક અબાઉટ કઈ રીતે અત્યારે છાપામાં એક પેઢીએ જે આપણને ભાષા આપી છે એમાંથી આજે શું બદલાયું છે, પ્લસ જે ચેન્જીસ આવ્યા છે એને કઈ રીતે એડાપ્ટ કરવામાં આવ્યા છે, કઈ રીતે ગ્રહણ કરવામાં આવ્યા છે, વાચકો સુધી પહોંચવું એમાં કેટલાક માપદંડ તો બહુ મોટા લોકોએ સેટ કર્યા છે. જેમ કે નર્મદનું દાંડિયો હતું, એના વિશે આપણી સાથે બકુલભાઈ વાત કરશે કે મહાત્મા ગાંધી એમણે એ પહેલાં ફ્રીડમ ફાઇટિંગમાં ગયા કે પહેલાં પત્રકારત્વમાં ગયા એ તો નક્કી કરવું જ અઘરું છે. તો એવી પણ વાતો આપણે જાણીશું એમની પાસેથી. તો આજનું સેશન આપણે શરૂ કરીએ. મારો પહેલો સવાલ, આપણે શરૂ કરીશું કે
મારા બોસને માથે કંઈ થશે નહીં. મારી એક જ નાનકડી વાત છે કે ચાર લોકો બેઠા છે, પાંચમાં પણ હતા, આવ્યા નથી. તમે કેવી રીતે આ ચર્ચા થશે એને સમજશો અને કેવી રીતે આમાંથી કશું તમે બહાર લઈ જશો? મારું એક જ સજેશન છે કે મોટાભાગે એકથી વધુ માણસો બેઠા હોય જ્યારે, અને પોતાના ક્ષેત્રમાં જે નિષ્ણાત કહેવાય, ત્યારે દરેકના પોતાના બહુ બધા અભિપ્રાયો હોય, વિચારો હોય. તો એક રસ્તો એવો છે કે બહુ મજા પડી સાંભળવાની, કે આણે આમ કહ્યું, આણે તેમ કહ્યું, પેલા ભાઈ એમ કહ્યું, પછી આમ કહ્યું, એટલે મજા પડી. એક રસ્તો એ છે. બીજો એ છે કે તમે તમારો પર્સ્પેક્ટિવ ફોર્મ કરો. આમાંથી અમે જ્યારે બહાર નીકળો ત્યારે તમે બધાને સાંભળ્યા પછી જે પણ વિષય છે, ભાષાની વાત છે, પત્રકારોની વાત છે, અખબારોની વાત છે, ગુજરાતી કલ્ચરની વાત છે, ગુજરાતી માનસિકતાની વાત છે, તો એમાંથી તમે પાંચ ચાર પાંચ જણને સાંભળીને એમાંથી તમારો પર્સ્પેક્ટિવ ફોર્મ કરો, તો આઈ થિંક તમે એવું લાગશે કે તમે આમાં કંઈક કંઈક સાંભળ્યું અને કંઈક એમાં જે સફળતાની વાત કરીએ છીએ આ સેશનની, એ એના ઉપર આધાર રાખે છે. એમાં બધું શું રહીને બહાર નીકળો. થેન્ક યુ. મારું કામ એમણે સહેલું કરી દીધું છે. આપણે શરૂઆત ત્યાંથી કરીએ કે તમે બધા જુદી જુદી રીતે ક્યાંક જુદા સમયે જુદા પબ્લિકેશન સાથે જોડાયેલા રહ્યા છો અને ક્યારેક જોડાયેલા નથી પણ રહ્યા. તો ભાષા એક ટૂલ તરીકે પત્રકારત્વમાં લેંગ્વેજનું ઇમ્પોર્ટન્સ કેટલું, ભાષાનું મહત્વ કેટલું, એની ઉપર તમારા દરેકના પર્સપેક્ટિવ વન આફ્ટર અનધર, ઇટ વિલ બી ગ્રેટ ટુ નો ફોર ઓલ ઓફ અસ. સૌથી નાની ઉંમરનો માણસ પહેલા આવતો પત્રકારત્વમાં ભાષાની ભૂમિકા નાટકમાં જે બેક સ્ટેજ ના આર્ટિસ્ટ ની હોય ને એવી હોય. આમિર ખાન જયારે બહુ નાનો હતો કોલેજમાં, ત્યારે મહેન્દ્ર જોશી ને બધા નાટકોમાં બેક સ્ટેજ કરે. બેક સ્ટેજ વાળાએ શું કરવાનું, એટલે મોટા સ્ટાર કે આની ચા લઈ આવ, એ હિરોઈનના કપડાનું શું થયું, બિલકુલ પટાવાળાનું જ કામ હોય. પણ એનું બહુ મહત્ત્વ હોય બેક સ્ટેજ. કોઈ પણ મોટા આર્ટિસ્ટ જો એ બેક સ્ટેજથી શરૂ કરીને ઘડાય ને તો એ ઘણા આગળ આવે. આમિર ખાન એનું ઉદાહરણ છે. પણ આ બેક સ્ટેજનો આર્ટિસ્ટ જો પછી સ્ટેજ પર આવીને આમ છવાઈ જવાની કોશિશ કરે તો એ ખોટ. પત્રકારત્વમાં ભાષા જો આગળ આવીને છવાઈ જવાની કોશિશ કરે તો એક ખોટી વાત છે. ખરેખર તો સાવ સાદી આપણી રીતે સમજીએ, પત્રકારત્વ એટલે શું, પત્રકારત્વનું કામ શું છે, એના મુખ્ય ત્રણ કામ છે. એક છે માહિતી પહોંચાડવાનું, બીજું મંથન પહોંચાડવાનું, અને ત્રીજું આજકાલ જે બહુ ચાલે છે તે મનોરંજન. હવે માહિતી એટલે કે એક જગ્યાએ આગ લાગી તો કેટલા દાજા, કેટલા મૃત્યુ પામ્યા, કેટલી વારમાં આગ બુઝાઈ, આ બધી માહિતી તમારે લોકો સુધી પહોંચાડવાની છે. હવે એમાં ભાષાનું કોઈ મહત્વ નથી, વાત ત્યાં પહોંચી જવી જોઈએ. જેવી રીતે ઘટના બની હતી એવી જ રીતે તમારા મરી મસાલા વગર, એમાં પછી તમે ભાષામાં બળઘડક બકડાટી બોલી ગઈને શું પંથકમાં હાહાકાર એવી તમારી ટિપિકલ ભાષા વાપરો ત્યાં સુધી વાંધો નહીં. પણ સત્ય પહોંચાડવામાં માધ્યમની ભૂમિકા, એ માધ્યમ શબ્દ જ સૂચવે છે કે અહીંયા સ્વિચ છે અને ત્યાં પંખો છે, વચ્ચે વીજળીનું વહન કરવાનું છે, એટલે વાયર જેવું કામ છે અમારું. હવે વાયરના અનેક પ્રકારો, સોનાનો વાયર હોય તે ઓછા ઓછી વીજળી વચ્ચે પોતે ખાઈ જશે, ચાંદીનો વાયર હશે તે થોડીક વધારે ખાશે, તાંબાનો વાયર એનાથી વધારે વીજળી ખાઈ જશે, અને જો લોખંડનો વાયર હશે તે પોતે જ એટલો ગરમ થઈ જશે કે એને આપણે પાણી ગરમ કરવામાં વાપરી શકીએ. અમારા ઘણા પત્રકારોની ભાષા એવી બહુ હોટમ હોટ હોય, પોતે જેટલા છવાય જાય એની ભાષામાં એટલી બધી પેલી લાલિત્ય હોય, એનું મહત્વ છે. એના પર અમે આવશું કે ભાષામાં જે લોકો મહાન કામ કરી ગયા છે, નર્મદ હોય, હસમુખ ગાંધી હોય, એવા ઘણા લોકો છે, મેઘાણી, એમની ભાષા બહુ જ સામાન્ય માણસથી જુદી છે, બહુ ઊંચી પણ છે, એનું મહત્વ પણ છે. પણ એ મહત્વની વાત કરતાં પહેલી સાદી વાત મારી એટલી જ છે કે ભાષા છવાઈ ન જોઈએ. હું પોતે મારી અંગત વાત, કારણ કે હું એટલો બધો મોટો માણસ નથી, પણ તોય લેખ લખ્યા પછી હું એટલો જ સમય લગભગ ભાષાની બાદબાકી માટે વાપરું કે ભાષા કંઈ ડોકાવી નથી, એણે પડદા પાછળ જ રહીને સત્ય
માહિતી મંથન મનોરંજન જે છે લોકો સુધી પહોંચાડવાનું છે ચૂપચાપ શાંતિ. દીપકની વાતમાં બે ત્રણ વસ્તુ ખાલી એડ કરું. જે બહુ બેઝિક વાત કરી દીપકે કે છાપાની જે ભાષા કહેવાય, જે આરતી બેને બધા એક્ઝામ્પલ આપ્યા, તો એમણે એવું કહ્યું કે આવા શબ્દો આપણે વાપરતા નથી આપણા જીવનમાં, તો પેપરમાં કેવી રીતે આવ્યા? તો એનું કારણ એ છે કે જેમ દીપકભાઈએ વાત કરી કે બગડાટી બોલાવી કે એવા શબ્દો, તો એ છાપાની જે ભાષા જે છે એ બેઝિકલી રીડર જે છે અને રીડરની જે સોસાયટી છે, સમાજ છે, એનું કલ્ચર અને એનું ઇમોશન જે છે એ રિફ્લેક્ટ કરે છે. એટલે ડોક્યુમેન્ટરીની ભાષા ના હોઈ શકે, કારણ કે રીડર સાથે વાત કરવાની છે. એટલે દીપકભાઈ કહ્યું પ્રમાણે કે સમાચાર આપવાના છે, સમાચાર પહોંચાડવાના છે, એને સમજાય તે રીતે અને એને ગળે તે ગળે ઉતરે તે રીતે. એટલે ભાષા જે છે એ એનું કામ આ છે કે એ એની સેન્સિબિલિટી જે છે, એના જે ઇમોશન્સ જે છે, એ જે કલ્ચરમાંથી આવે છે, કલ્ચર જે છે એ એની વિધિન દેટ. એટલે એટલા માટે થઈને તમે દુનિયાના કોઈ પણ ભાગમાં જાઓ, એવરી સોસાયટી હેવ અ ડિફરન્ટ લેંગ્વેજ. બ્રિટિશ ન્યૂઝપેપર તમે વાંચો તો ઇટ્સ અ કમ્પ્લીટલી ડિફરન્ટ લેંગ્વેજ ફ્રોમ ધી અમેરિકન લેંગ્વેજ. ઇફ યુ રીડ હિન્દી ન્યૂઝપેપર યુ વિલ ફાઇન્ડ ઇટ ઇઝ ડિફરન્ટ. હું દિવ્ય ભાસ્કરમાંથી આવું છું અને વાત કરું તો દિવ્ય ભાસ્કર સામે ભાસ્કર સામે જે એક ફરિયાદ સતત રહ્યા કરે છે કે સમ હાઉ ઇટ રિફ્લેક્ટ, બિકોઝ એ જે તે સમાજ જે લોકો ત્યાં રહે છે કે આ શબ્દો ક્યાંથી આવ્યા, કે આપણે ત્યાં ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દો જેવા છે કે જે કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે, તો એ જે બોલચાલની વાત છે કે દીપકભાઈ વાત પણ બોલચાલની ભાષા છે, ન્યૂઝપેપરની ભાષા જે છે એ જે છવાઈ જવાની વાત કરે છે એ પંડિતની ભાષા નથી કે નિષ્ણાતની ભાષા નથી. અને બીજો નાનકડો ડિફરન્સ જે મારે કરવો છે એ છે કે વી આર ટોકિંગ વોટ? આર વી ટોકિંગ અબાઉટ ધી ન્યૂઝ ઓર આર વી ટોકિંગ અબાઉટ ધી આર્ટિકલ્સ? આર વી ટોકિંગ અબાઉટ ધી અવસાન નોંધ? બિકોઝ લેંગ્વેજ તો ત્યાં પણ છે. તો એડિટ પેજ પર લખાતા આર્ટિકલ હોય કે નગર નોંધ હોય કે ઇવન જાહેર ખબર હોય એની ભાષા અને ન્યૂઝ એક. સો આપણે ઘણીવાર બહુ મિક્સ કરીએ છીએ કે હું એક્ઝામ્પલ આપું છું કે હસમુખભાઈની વાત વારંવાર નીકળે છે, હરિભાઈ એના પર બોલશે, ઘણું બધું બોલશે. સો મને એમ લાગે છે કે એ જે ભાષા જે છે એ ભાષામાં ઓકે એક એવો વર્ગ હતો જે વર્ગને એ ગમ્યું છે, પણ સામે હકીકત એ છે કે તમે લાર્જ રીડર જે છે ત્યાં તો નહીં પહોંચી શક્યા ને. સમહાઉ એ ડિસ્કનેક્ટ, ધેર એક્ઝિસ્ટેડ અ ડિસ્કનેક્ટ બિટવીન ધી હ્યુજ નંબર ઓફ લાર્જ રીડર એન્ડ ધી એન્ડ ધી એન્ડ ધી વોટ વી કોલ લેંગ્વેજ એક્સપર્ટ ઓર વોટ. સો જ્યારે ભાષા છવાઈ જાય ત્યારે આ પ્રોબ્લેમ થાય, કારણ કે એ કમ્યુનિકેશન ધેન સમહાઉ એ ડિસ્કનેક્ટ છે. કારણ કે જે સામાન્ય વાચક જે છે, જે છેવાડાનો વાચક છે, એને સમહાઉ પલ્લે ન પડે કે આ શું છે. તો તમે સમાચારને સમાચારની રીતે આપો, તમે લેખને લેખની રીતે આપો. સો આઈ થિંક વી નીડ ટુ ઓલસો ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ધીસ કે વી આર ટોકિંગ વોટ, વી આર ટોકિંગ ન્યૂઝ ઓર વી આર ટોકિંગ અબાઉટ આર્ટિકલ્સ. હિયર વી આઈ વુડ વોન્ટ કે એ ક્લેરિટી, કારણ કે એ વાચકોને એ કન્ફ્યુઝન વાચકોને પણ થતું હોય છે કે કોલમની ભાષા જુદી હોય છે કે ન્યૂઝ પણ. એક સમાચાર જે રાજકોટમાં મર્ડર થયું કે ભાવનગરમાં મર્ડર થયું, સુરતમાં મર્ડર થયું, વડોદરામાં થયું, એને સમાચાર લખાય ત્યારે એને હેડિંગ ડીમ ડાળી દીધું, એવું સુરત કે વડોદરામાં નહીં જ ચાલે કે ફોર ધેટ મેટર અમદાવાદમાં પણ નહીં ચાલે. તો એ ન્યૂઝની ભાષા પણ જુદી હોય છે, કોલમ લખાય ત્યારે એની ભાષા પણ જુદી હોય છે, અને એ જે ભેદ છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. રાજભાઈ કહે છે એ જ મુદ્દાને આપણે જુદી રીતે જોઈએ કે આપણે છે ને અખબારી ભાષા કહીએ છીએ, હા છાપાડવી ભાષા. હવે એની અંદર પણ એવું છે કે બીટ પ્રમાણે પણ ભાષા બદલાતી હોય છે. તમે ક્રાઇમને બીટ કરતા હોય તો ત્યાં જુદી વાત હોય, તમે કોર્ટની વાત કરતા હોય ત્યારે જુદી વાત હોય. એટલી વાત નહીં પણ જ્યારે કોલમ લેખન હોય છે, તમે એડિટમાં પણ જાઓ તો ત્યારે જુદી ભાષા હોય. તમારે પહેલાં પેજ ઉપર આવતી હોય કે છેલ્લા પેજ ઉપર એક જે સભ્ય ભાષા છે
એટલે કે રિપોર્ટિંગની ભાષા જેમાં તત્કાલીનતા સાથે વાત આવે છે અને તેની અંદર તમે જે પ્રકારના શબ્દો પ્રયોજાતા હોય તે અને તમે જ્યારે એક મોટી સ્ટોરી કરતા હોય ત્યારે એને આપણે જુદી રીતે કન્સીવ કરતા હોય તે વાત જુદી બનતી હોય અને તમે કચ્છથી શરૂ કરો અને તમે મુંબઈ જાઓ અને ભાષાને અનેક સ્તરો બદલાતા હોય છે અને સોશિયલી પણ એક જ વસ્તુ એક જ ઘટનાક્રમને તમે રાજકોટમાં એ ઘટનાક્રમ જુદી રીતે જોવાતો હોય તે એથિકલી પણ જોવાતો હોય એટલે એથિકલ લેંગ્વેજ પણ ત્યાં ઉમેરાતી હોય એ જ વસ્તુ તમે મહેસાણા તરફ જાઓ તો પાછું બદલાતું હોય પછી પોલિટિક્સ આવે ત્યારે ફરી પાછી આપણી ભાષા બદલાતી હોય અને ચાટુકારોની પણ ભાષા અંદર ઉમેરાતી હોય છે અને જે આપણે પૌરુષી ભાષા કહીએ તે પણ અંદર જુદી રીતે કામ કરતી હોય છે એટલે દરેક સ્તરે એટલે જેને આપણે અખબારી ભાષા આપણે જે કહી એના અનેક રૂપ છે એટલે માત્ર આપણે એમ કહીએ કે અખબારી ભાષા એટલે આમ અખબારી ભાષા એટલે તેમ એટલે એવું નથી જે એક પાંચ વર્ષના નર્મદના કામે જે ધારો કે કામ કર્યું પછી મેઘાણીએ જે કંઈ કામ કર્યું અને એ કામ ધીરે ધીરે હસમુખભાઈ સુધી પહોંચ્યું અને હસમુખભાઈએ એ જે લોક બોલી હતી તે અને મુંબઈમાં બોલાતી અંગ્રેજી ભાષા બોલ ચાલીએ તો બોલાતી એ તેનું એણે અદ્ભુત મિશ્રણ કર્યું કારણ કે મુંબઈની અંદર જે લોકો કામ કરતા હતા ગુજરાતીઓ એ મૂળ આવ્યા હોય તળ ગુજરાતમાં અને એ લોકો બોલતા થયા હોય અંગ્રેજી એ બધીનું મિશ્રણ કરીને એક જુદી ભાષા અને પછી એવું બન્યું કે ગુજરાતના લગભગ બધા અખબારોએ અથવા જે લોકો પોતાને વધુ સારું લખવાનું છે એવું માનતા હતા તેમણે એ ભાષા અપનાવી અને આપણે જોઈએ છીએ કે ચારે તરફ અત્યારે અંગ્રેજીના મિશ્રણવાળી એક આપણે ગુજરાતી ચારે તરફ જોઈએ છીએ તો આવી રીતે ઘણા બધા રૂપ એક સાથે અખબારી ભાષામાં ઘીરેલા હોય છે મને લાગે છે કે ચારે એક જ ભૂમિકા ઉપર છે કે શું ભાષા કેવી હોવી જોઈએ મને લાગે છે સૌથી પહેલા તો વાચક સુધી સરળતાથી પહોંચી શકે એવી હકીકત પ્રેરિત ભાષા હોવી જોઈએ અને ભાષા કેવી છે તો અમે મહેણામાં એમ કહીએ કે એક ગા અને બે કટકા વાળી પણ એક ગા અને બે કટકા વાળી એટલે એમાં માને માં જ કહેવાય મારા બાપની બહુ ન કહેવાય એટલે ભાષામાં જે પ્રકારનો સંયમ જાળવવો જોઈએ મને હંમેશા એ લાગ્યું છે કે ગુજરાતી ભાષાની જ્યારે વાત કરીએ અને છાપાડવી હું રઘુવીરની ભાષા નહીં વાપરું કારણ કે સાહિત્યકારો એમની જુદી ટર્મિનોલોજી હોય છે પણ છાપાની જે ભાષા છે ભાઈએ બહુ સરસ રીતે વાત કરી કે આપણે કઈ ભાષાની વાત કરીએ છીએ છાપાની ભાષાની એડિટોરિયલ પેજની તંત્રી અરે મેગેઝિનની કે ટીવી માધ્યમોને પણ હવે તો આપણે સામેલ કરવા જ પડશે એ એ બધાની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે હકીકતમાં મને હંમેશા જો કોઈ આદર્શ દેખાયો હોય તો એ ગાંધીજીમાં દેખાયો છે કોશિયાની ભાષા કોશો સમજે એવી ભાષા પણ આપણે છે ને જેમ કે ધારો કે મને હું મુંબઈમાં મારું મોટાભાગનું પત્રકારત્વ મુંબઈમાં રહ્યું 77 થી 99 સુધીનું એ ગાળા દરમિયાન મેં એ અનુભવ્યું કે સૌરાષ્ટ્રનો પ્રભાવ ત્યાં પત્રકારત્વ ઉપર વધારે છે એટલે સૌરાષ્ટ્રની ટર્મિનોલોજી ત્યાં વધારે વપરાય છે શબ્દ પ્રયોગો વધારે વપરાય છે મને મેઘાણીની ભાષા ખૂબ ગમે છે કારણ કે મેઘાણી એ માત્ર શબ્દછળ નથી કરતા આપણે ત્યાં છાપાની અંદર લખવામાં શબ્દછળ કરવાની વાત ખૂબ હોય છે પણ મેઘાણી એ રિસર્ચ બેઝ વાત કરે છે એટલે અત્યારે ધારો કે હું જીવનના છેલ્લા પડાવો તરફ જ્યારે આગળ વધી રહ્યો હોઉં ત્યારે મને અમુક બાબતોનું આત્મનિરીક્ષણ પણ કરવાનું મન થાય કે આપણે આક્રોશપૂર્ણ વાતો ભાઈએ બહુ સરસ વાત કરી કે સમકાલીનની ભાષા જે હતી એક ગાને બે કટકાની અથવા તો જેને અંગ્રેજીનો અંદર છાંટ નાખીને અથવા સૌરાષ્ટ્રની સદ્રાજીસંગનો સાળો ને બધું પણ સમકાલીન ક્યારે 49,000 થી એનું સર્ક્યુલેશન વધ્યું નથી અને મને જ્યારે હસમુખભાઈ સમકાલીન આપીને ગયા ત્યારે 27,000 આપીને ગયા મેં જ્યારે બીજાને આપ્યું ત્યારે 24,000 હતું આ આંકડાઓ બતાવે છે કારણ કે ભાઈ તો ત્યાં ગુજરાત સમાચારના મુંબઈમાં એડિટર હતા એટલે સર્ક્યુલેશનની જવાબદારી પણ અખબાર ચલાવનારની છે હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની જે આખી પરંપરા ઊભી થઈ એડિટર માર્કેટિંગ એની વાત નથી કરું કારણ કે હજુ હું તો એ બાબતમાં જૂનવાણી
તંત્રીની જવાબદારી શું? હવે હવે બધા એના તારા ધોરણો બદલાય, કારણ તંત્રીએ છે ને જાહેર ખબરની પણ ચિંતા કરવી પડે, તંત્રીએ સર્ક્યુલેશનની પણ ચિંતા કરવી પડે, પણ ઇન્ડિયન એક્સપ્રેસમાં અમારે છે ને માત્ર એડિટોરિયલ સ્ટફની જ ચિંતા કરવાની હતી. પણ તમારી વાત સાથે હું સંમત છું આ બાબતમાં કે તમે છે ને લોકોને શું પીરસી રહ્યા છો. અને બીજું, આક્રોશપૂર્ણ ભાષા જે રાજનેતાઓમાં ઘણી વખતે બહુ જ બુલંદીથી વાતો કરીને લોકોને પ્રભાવિત કરે, એ આખો નશો જાણે દારૂ પીવડાવતો હોય, એ ભાષા છાપાઓમાં નથી ચાલતી, કારણ કે બધા છાપાઓ લુપ્ત થઈ ગયા એવા. અને બાકીના જે ગંભીર પ્રકારની જે ભાષા છે એ ભાષા ચલાવનારા સૌથી સારા, હા ઘણા બધા. અને જે 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 લોકોને સરળતાથી વાત કરે છે, જેમ કે મને ખ્યાલ છે, હું મને લાગે છે કે અત્યારે આપણે ગુજરાતી અખબારોના નામ લેવા ન લેવા એનું મને મર્યાદાની ખબર નથી, પણ જે લોકો નાડ જાણે છે વાચકોની, એ એમના સર્ક્યુલેશન લોકો પોતે જ વધારે છે. એટલે આક્રોશપૂર્ણ, હસમુખભાઈએ બહુ જ આક્રોશપૂર્ણ લખ્યું. હું પણ RSS સ્કૂલમાં તૈયાર થયેલો વિદ્યાર્થી છું, કારણ કે હું હિન્દુસ્તાન સમાચારમાં થયો તૈયાર હિન્દી વિભાગમાં. પણ સંઘના જે વરિષ્ઠ પ્રચારકો જે અમને ધારો કે કહેતા હતા, એ હંમેશા કહેતા હતા કે આપણે ફેક્ચ્યુઅલ જ રહેવાનું, કારણ કે તો ન્યૂઝ એજન્સીમાં કામ કરતા હતા એટલે પણ કદાચ એ ટ્રેનિંગ એ રીતે અપાતી હતી. એટલે ફેક્ચ્યુઅલ, વધુમાં વધુ માહિતી સાથેની, અને ભાષા શબ્દ છળ વગરની, એટલે પેલી છાપાડવીનો જે દોષ આવે છે એ છાપાઓને માથે ન આવે એવી ભાષા હોવી જોઈએ. પણ જે ફેક્ચ્યુઅલની ધારો કે વાત થાય, એ ફેક્ચ્યુઅલ પણ હું કન્સીવ, કારણ કે તમે જેને પ્રમાણો છો સત્ય તરીકે, એ બીજા કોઈ બીજી રીતે જોતા હોય, એટલે જ્યાં ફેક્ચ્યુઅલિટીની વાત પણ આવતી હોય ત્યાં દરેક વખત બદલાતું હોય છે. સીરિયામાં અલેપ્પો સિટી છે, જેમાં છેલ્લા અઠવાડિયાથી હ્યુઝ વોર ચાલી રહ્યું છે, અને જેને કહેવાય કે વર્લ્ડની હિસ્ટ્રીમાં એક મોટો બદલાવ આવે એ રીતનું ત્યાં ચાલી રહ્યું છે. દીઝ આર ધ ફેક્ટ્સ. એમાં રિબેલ જે છે, એમાં જે ગવર્મેન્ટ ફોર્સિસ છે, રશિયન ફોર્સિસ, અમેરિકન ફોર્સિસ છે, તો ધીઝ આર ફેક્ટ્સ. ધીઝ ફેક્ટ્સ આર અવેલેબલ ટુ એવરી વન, રાઈટ? અથવા આપણે અહીંની વાત કરીએ તો એક અકસ્માત થયો છે, એ અકસ્માતમાં આમ થયું, આમ થયું, પછી આમ થયું, પછી આમ થયું, પછી આમ થયું. ધીઝ આર ઓલ ધ ફેક્ટ્સ. ફેક્ટ્સ આર અવેલેબલ ટુ એવરી વન. એવરી ન્યૂઝપેપર એજન્સી જે આપે છે, એજન્સી બધાને પ્રોવાઈડ કરે જ છે કે ભાઈ રાહુલ ગાંધી મોદીને મળ્યા, અને મોદીને મળ્યા પછી રાહુલ ગાંધીએ ખેડૂતોની સમસ્યાની વાત કરી, અને મોદી એમ કહ્યું કે મળતા રહેજો. ધીઝ આર ધ ફેક્ટ્સ. નાવ આ જ્યારે ફેક્ટ ડિફરન્ટ ડિફરન્ટ ન્યૂઝપેપરમાં ડિફરન્ટ ડિફરન્ટ લેંગ્વેજમાં જાય, ત્યારે એ જે તે લોકલ જે સેન્સિબિલિટી જે છે એકોર્ડિંગલી એ પેપરમાં આવે, કે દાખલા તરીકે મુશળધાર વરસાદ પડ્યો અથવા સનસનાટી મચી ગઈ હતી, આ શબ્દ કદાચ બીજે કઈ જગ્યાએ ન પણ હોય. સો માય ઓનલી પોઈન્ટ ઇઝ કે અ લેંગ્વેજ ઓફ અ પર્ટિક્યુલર ન્યૂઝપેપર હેઝ ટુ રિફ્લેક્ટ ધી સોસાયટી ઇન વિચ ઇટ ઓપરેટ્સ. એમાં તો શૂટનો સવાલ નથી આવતો. હું તો એમ માનું છું, લેંગ્વેજ આપણે સાદો સવાલ વિચારીએ કે એક તો પ્રજાની બોલાતી ભાષા, તમે લોકો જે ભાષા બોલો છો તે, અને અમારી પત્રકારની ભાષા, હવે આમાં એન્જિન કોણ છે ને ડબ્બા કોણ છે, આ સવાલ થાય. અને મારો સાદો જવાબ એ છે, હું એટલા વર્ષમાં સમજું છું કે એન્જિન તમે લોકો છો. તમે જે બોલો છો, પ્રજા જે બોલે છે એ એન્જિન છે, અને અમે પાછળ ડબ્બાની જેમ ચાલીએ છીએ. અમે લોકો ઇન્ડિયા ટુડેમાં દિલ્હીમાં ગયેલા તો ગુજરાતી ઇન્ડિયા ટુડેનો 15 જણનો સ્ટાફ હતો, તો ખુશવંત સિંઘે અમારા એડિટર શીલા ભટ્ટને એમ કહ્યું કે તમે લોકો કેટલા છો? શીલા ભટ્ટને કહ્યું અમે 15-1 જણ છીએ. ખુશવંત સિંઘે કે તમે મરી જશો બધા, તમારી ભાષા તો મરી જ જશે, કારણ કે તમે માત્ર 15 જણની ગુજરાતી સાંભળશો અને તમારી ભાષા 1-2-3 વર્ષમાં ખાસી કખડી જશે. ભાષા ચારે બાજુથી સંભળાવી જોઈએ. જે લોકો બોલે છે, જે કોશિયાની ભાષા ગાંધી કહે છે, ગાંધી દુનિયાનો સૌથી વધુ વંચાયેલો પત્રકાર છે, એનાથી વધારે કોઈ પત્રકાર વંચાયો જ નથી. હવે એની ભાષા તો એક છે કે ગાંધીએ આખી દુનિયાને નેતૃત્વ પૂરું પાડ્યું છે, પણ ભાષાની બાબતમાં એણે લોકોને નેતા તરીકે સ્વીકારીને લોકોની પાછળ ચાલે છે. એટલે ભાષામાં હંમેશા પત્રકારો છે ને લોકોની પાછળ પાછળ ચાલવાનું છે.
હવે આજે હું તમને સારી વાત કહું, સત્યની વાત કહી કે ભાઈ સત્યનું નિરૂપણ કરવું એ આપણી છાપાની પત્રકારની ફરજ છે. પણ તોય આપણે બધા જાણીએ છીએ કે કોઈ ન્યૂઝ હોય સાવ સીધા સાધા હોય, પણ તોય તે રજૂ કરતી વખતે એમાં જરા છટાકો, ઉગ્રતા, આક્રોશ, રસ, લોકો જકડાઈ જાય એવું કશું, એવું આપણે અંદર થોડું ઉમેરવા પ્રેરાતા તો હોઈએ છીએ. હવે મેં એક થિયરી સાંભળી છે, સાચી હોય ખોટી રામ જાણે, પણ જ્યાં ગરીબી બહુ હોય ને ત્યાં તીખું વધારે કહેવાય. બહુ ગરીબ માણસ હોય તો એનો ખોરાક શું હોય? એક રોટલો હોય, ડુંગળી હોય, અહીં ઓછું પડે એટલે મરચું હોય, ફિનિશ. પછી પેલો ખાધા કરે, તીખું લાગે એટલે પાણી પીએ એટલે પેટ ભરાઈ જાય. તો એક પ્રજા તરીકે જો આપણી ભાષામાં તીખાશ, ઉગ્રતા, આક્રોશ, રસ, ચટાકો વધારે હોય તો એનો અર્થ એવો થયો કે આખી પ્રજાને એમાં થોડો વધારે રસ પડે કે જરા લાવો યાર, ગરમ લાવો, આમ ઠંડી ઠંડી વાત ન કરો. એટલે બધા જ પત્રકારત્વના લોકો છે ને આમ કોશિશ તો કરતા જ હોઈએ છીએ કે આમ જકડી રાખેલી ભાષો. હવે હસમુખ ગાંધી આ છે, એ આક્રોશના માણસ છે. એમને લખાણમાં સૌથી વધારે જો કોઈ પ્રબળ રસ હોય, એમનો પ્રિય રસ હોય, તો એ ઉગ્ર રસ છે હસમુખ ગાંધીનો. પણ આજે આપણે આટલી વારમાં 5 વાર હસમુખ ગાંધીને યાદ કર્યા, એનું જો મને કારણ લાગતું હોય તો એ છે કે એમણે ચાલો એક જ રસ પકડ્યો, ઉગ્ર રસ. પણ એ ઉગ્ર રસની કેટલી છટાઓ છે, રમૂજી ઉગ્રતા, વક્રતાવાળી, ચોખ્ખી, આકરી ઉગ્રતા. પેલી એક અંગ્રેજી નોવેલ છે 50 શેડ્સ ઓફ ગ્રે, એમ ગાંધીને હું 50 શેડ્સ ઓફ રેડનો માણસ કહું છું. મને લાગે છે બીજી એક વાત ભાઈએ જે કહ્યું એમાં, એટલે આપણે દિશા એ જ છે. પણ અખબાર છે એ કોઈ વાજિંત્ર નથી. મને હું ધારો કે સાધનામાં થોડું કામ કર્યું ભણતો હતો ત્યારે ઇમરજન્સી હતી, એનો એક માહોલ જુદો હતો. ત્યાર પછી મુંબઈ ગયા ત્યારે છે ને હિન્દુસ્તાન સમાચારમાં કામ કર્યું, અને પછી જન્મભૂમિમાં મારી દ્રષ્ટિએ હરીન્દ્ર દવે મોસ્ટ રિસ્પોન્સિબલ જર્નલિસ્ટ અને બળુકો માણસ આમ લાગે છે ને, સુસુસુસુ સાહિત્યકારો સામાન્ય રીતે સુસુસુસુ લખતા હોય, પણ હરીન્દ્રભાઈની ભાષા અથવા તો એમને નિયમિત રીતે જે લોકો વાંચતા હોય અથવા તો હરીન્દ્રભાઈની સાથે જેમણે કામ કર્યું હશે, હરીન્દ્રભાઈ એઝ ગ્રૂમ અ સોલ. અને બીજું, હરીન્દ્રભાઈને એ પણ ખબર હતી કે સાહિત્યનું અતિરેક કરવાથી અખબાર વેચાતું નથી. હસમુખ ગાંધી જેમાં માર ખાઈ ગયા એ આ હતું. બીજું, મને નગીનદાસ સંઘવી મારા કોલમિસ્ટ હતા, નગીનદાસ હંમેશા કહેતા, કારણ કે હું હિન્દુ લાઈનનો માણસ હતો એ વખતે અને અત્યારે છું, પણ ફેક્ચ્યુઅલી હિન્દુ લાઈન ઉપર હતો. નગીનદાસે મને પૂછ્યું કે તમારી લાઈનથી મારી લાઈન જુદી પડે છે એટલે મારી કોલમનો વાંધો નથી ને? મેં કીધું આ છે ને અખબાર છે એ બધાને માટે છે, કોઈનું વાજિંત્ર નથી. એટલે મને લાગે છે કે જ્યારે તંત્રીઓ પણ કોઈ પક્ષનું વાજિંત્ર બની જાય, કોઈ સંસ્થાનું વાજિંત્ર બની જાય, ત્યારે એની 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 તેવર બદલાઈ જાય છે. પણ નગીનદાસ, મેં એમને કહેલું કે તમે મારા તંત્રી લેખની વિરુદ્ધમાં પણ આર્ટિકલ જો લખો તો, નગીનદાસની ભાષા કડચા છાપ છે, એમને જોડણીનું કોઈ ભાન નથી, પણ નગીનદાસ જે લખે છે એ એટલું તથ્ય આધારિત હોય છે અને આપણને દિમાગ આપણને જેને કંઈક નવું વિચારવા માટે પ્રેરે એવું હોય છે. અને આજે પણ એ 97 વર્ષના મારા યુવાન મિત્ર એ જ સોળે કળાએ ખીલેલા છે. એટલે ટૂંકમાં ડિબેટનું આ માધ્યમ છે, આ કોઈનું વાજિંત્ર નથી. આપણે ત્યાં ઘણા બધા અખબારો જેમકે ગુજરાતમાં તો જો કે કોઈ અખબારોની બહુ કોઈ એ રીતે જોડાણ નથી પાર્ટીઓ સાથેનું, પણ મહારાષ્ટ્રમાં એવું ખૂબ રહ્યું, શિવસેનાનું સામના હોય, કોંગ્રેસના અનેક અખબારો હોય, લોકમત આજે જે લાર્જેસ્ટ સર્ક્યુલેટેડ પેપર છે, પણ એની અંદર કેટલી ડિબેટ થાય છે, હું એમાં કોલમ લખું છું એટલે મને ખ્યાલ છે, સમજ્યા? એટલે આ પ્રકારે વૈવિધ્ય અને લોકોને કેન્દ્રમાં રાખી, તમે જે કહ્યું એમ કે ચાલક એ છે, આપણે જેમ એની સાથેના ડબ્બા છીએ, પણ અખબારો ઘણી વખત એ ભૂમિકા માનવા માંડે છે કે અમે નક્કી કરીએ છીએ. મેં કહ્યું કે ઇમ્પેક્ટ કેટલી છે સમાજ ઉપર, એ પણ એ બહુ મહત્વની વાત છે. અને ડિબેટ માધ્યમ આમાં એક જ પોઈન્ટ આપું હું કે ગુજરાતી ભાષાના અખબારોની જે ભાષા છે, કલ્ચર છે, કહ્યું કે ડબ્બાને એન્જિનિયર જમલાટી, તો વોટ ડઝ ઇટ સે? ગુજરાતી અખબારોની ભાષામાં વાંચો તો ડઝ ઇટ સે સમથિંગ અબાઉટ ધી ગુજરાતી પીપલ, ગુજરાતી સોસાયટી? એટલે મારો પોઈન્ટ એટલો છે કે
હું મને લાગે છે કે એટલે ઇફ યુ રીડ ઉર્દુ ન્યૂઝ પેપર ઓફ ધ વર્લ્ડ ઓર અરેબિક ન્યૂઝ પેપર ઓફ ધ વર્લ્ડ, યુ વિલ ફાઇન્ડ સમથિંગ ડિફરન્ટ. જે દીપકભાઈએ કહ્યું કે એક આક્રોશ, કારણ કે સોસાયટીની પોતાની રિયાલિટી બહુ ડિફરન્ટ છે. જે 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 વેસ્ટર્ન વર્લ્ડમાં વેસ્ટર્ન કન્ટ્રીઝ અને ઇસ્ટર્ન, જે ખાસ કરીને ઇસ્લામિક કન્ટ્રીઝ વચ્ચે જે ચાલે છે, તો એ જે સંઘર્ષ ચાલે છે એનું રિફ્લેક્શન ત્યાંના મીડિયામાં પડે છે. સો એવી રીતે એવું કહી શકાય કે ગુજરાતી લોકો જે છે ને સુખવાદી છે, અને એ સુખવાદી છે, અને સુખવાદી જે છે ને એટલે ભાષા પણ ગુજરાતી છાપાવાના મીડિયાની ભાષા પણ એ જ છે કે જે 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 એન્જિન ડબ્બાની વાત છે એ રીતે. તો એ આઈ થિંક સમહાવ કોઈક રીતે, હું આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ બ્લેમ ધી ગુજરાત પીપલ ઓર આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ ડિફેન્ડ ધી ન્યૂઝ પેપર, આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ એસ્ટાબ્લિશ અ કનેક્શન બિટવીન ધીઝ ટુ એન્ટિટી. તો સમહાવ આપણી જે છાપાની ભાષા જે છે એ કોઈક રીતે ગુજરાતી સમાજની એક રિફ્લેક્શન પણ છે. એક બીજી વાત છે કે આપણી જે અખબારી ભાષા છે એનું સંચાલન કોણ કરે છે, નિયંત્રણ કોણ કરે છે? સામાન્ય રીતે તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ જે પ્રકારના મંત્રી આવે અને ભાષા બદલાતી હોય એ એક સંસ્થા નથી નક્કી કરતી. અને આપણે ત્યાં તો સ્થિતિ એ પણ આવીને ઊભી છે કે ગુજરાતી અખબાર હોય તેનું સંચાલન કરવા માટે હિન્દી ભાષાના આવતા હોય, તેવું ધારો કે આચાર પટેલ આવે તો અંગ્રેજી ભાષાના આવતા આપણે કહેવા જોઈએ, ભલે ન્યૂઝ ગુજરાતી હોય પણ તે અંગ્રેજીના હોય, તો તે જે કેવી રીતે વિચારતું છે એના આધારે પણ એ ભાષા નક્કી થતી હોય. મંત્રી ગમે ત્યાંથી આવે, એક રિયાલિટી જે છે મોટો વાચક વર્ગ જે છે એ જ કંટ્રોલ કરે છે એના અલ્ટિમેટલી, જે પછી બધા જે મુદ્દાઓ ઉભા થાય કે સર્ક્યુલેશન થતું નથી, લોકો વાંચતા નથી. તંત્રી ગમે તેટલા પ્રયત્ન, એક હદથી વધારે સીમાથી વધારે એવું તો કશું ના, કારણ કે આ રિયાલિટી છે. અહીંયા બેઠેલા લોકો જે છે એ જો મને નહીં વાંચે, હું ગમે તેટલું કરીશ એ નહીં વાંચે, તો મારે અલ્ટિમેટલી ક્યાં કોઈ જગ્યા ઉપર અટકવું પડે, અને મારે એમની જે ભાષા છે અથવા એમની સેન્સિબિલિટી જે છે, એમની સાયકોલોજી છે, એમનું જે કલ્ચર છે એ મારે લેવું જ પડે મારી અંદર, મને પસંદ હોય કે ન હોય. એટલે તંત્રી પણ અમુક હદથી વધારે છૂટ ન લઈ શકે. અને મને લાગે છે કે તમે જે કહ્યું ને એની બાબતમાં, ફોર ક્વાઇટ સમ ટાઈમ દિલ્હીની જો ફ્લાઇટ મોડી થાય તો ગુજરાતના અખબારોને ખૂબ મુશ્કેલી પડે, કારણ ઉતારા તંત્ર, આ ઉતારામાં ઓરિજિનાલિટી ક્યાંથી આવે? જો મારી ભાષાનું બળ ક્યાંથી દેખાય એમાં, મારા લખાણમાં ભાષા સત્વશીલતા ક્યાંથી આવે જો હું સીધા ઉતારા જ કરવાનો હોઉં? એટલે આ ગુજરાતનો આ અનુભવ છે. મેં મારી સાથે કામ કરનાર એક પૂર્વ અંગ્રેજીના અધ્યાપક, એમને પૂછ્યું, મેં કીધું આ તમે લેખ લખ્યો છે એના વિશે ભાષણ કરવા માટે તમને છે ને ખાસ બોલાવ્યો, મને કે હોય કે આ તો હિન્દુસ્તાન ટાઈમ્સમાંથી સીધે સીધો જ અને પહેલેથી છેલ્લે સુધી ઉતાર્યો છે. મને એક બીજો અનુભવ થયેલો, હું જ્યારે તંત્રી હતો એક જગ્યાએ ત્યારે, એક ભાઈને મેં કહ્યું કે તમે અફઘાનિસ્તાન ક્યારે જઈ આવ્યા? અત્યારે પ્રિન્સિપાલ છે એક કોલેજમાં. એટલે મને તરુણ દત્તાણી કે હોય કઈ તમે સમજ્યા નહીં, આટલું એ ટાઈમ મેગેઝિનનો અફઘાનિસ્તાનમાં કોઈ ભાઈ ગયા હતા એનો અનુવાદ પેલા ભાઈએ કર્યો, ત્યારે જ્યારે હું અફઘાનિસ્તાન ગયો હતો ત્યારે એ પેડું આવી ગયું. એટલે ઓરિજિનાલિટી જે કહીએ એ ઓરિજિનાલિટી ગુજરાતીમાં આવતી નથી. અને ત્યારે છે ને પત્રકારો એમ રડે છે કે માલિકો અમને મોકળાશ નથી આપતા, પણ માલિકો રિસર્ચ કરવાની ફિલ્ડમાં જવાની મોકળાશ કેમ નથી આપતા? હું તો એવું કહું છું, મારા અમે તો નાનું અખબાર હતા ઇન્ડિયન એક્સપ્રેસનું, પણ અમારા રિપોર્ટરો ઘટના બને કે દોડીને જતા હતા. મને લાગે છે હમણાં મને રાજકોટમાં પણ એક તંત્રીએ કહ્યું કે ભાસ્કરના રિપોર્ટરો જેને ફિલ્ડમાં જઈ શકે છે એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પણ જેને કામ કરવું છે એને તો ખૂબ કામ કરવાની મોકળાશ પડે છે. ઝવેરચંદ મેઘાણીની પાસે એવી કોઈ સગવડો નહોતી કે સાહેબી નહોતી, છતાં એમણે જે રિસર્ચ કરીને લખાણો લખ્યા છે એનું હું તો એવું માનું છું કે સાહિત્યકારો એને ફોલો કરવાની જરૂર છે. પણ છતાં પણ જે આપણા વાચકો છે તેની જે જરૂરિયાત છે તેની અંદર પહેલું તો એ નથી જોવાના કે આ ઓરિજિનલ છે કે નહીં, પણ તેમને બધું જ આપણે આપવું પડે એવી જ્યારે સંભાવના હોય ત્યારે ગુજરાત સમાચારની એક કોલમ જે રોજ આવતી હતી એ અને મેગેઝિનમાંથી આવતી હતી, આપણે જાણીએ છીએ. હું માનું છું કે એ પણ એક જરૂરિયાત હોય છે, એ આજના અખબારની જરૂરિયાત.
પત્રકારત્વની ભાષા છે એટલે એના ઉપર રહીએ, આ કેમ તારે તો ન જોવા જોઈએ. પણ આપણી મૂળ પત્રકારોની ભાષાની વાત કરીએ કે ચાલો તમે કોઈની કોપી પણ કરી તો તમારો કંઈક ઓરિજિનાલિટી તો ઉમેરો. પહેલી જ આપણે પાયાની વાત કરીએ કે લોકો છે એન્જિન છે, બોલાતી ભાષા પ્રજાની ભાષા એન્જિન છે અને પત્રકાર પાછળના ડબ્બા છે. આમાં હવે એક સ્ટેપ આગળ, હકીકત તો આ જ છે કે બોલાતી પ્રજા લીડર છે. તો પાછળ અમે બધા પત્રકારો છું, એની પાછળ પાછળ ચાલવા સિવાય બીજું કંઈ કરતા જ નથી, અમારે બીજું કશું કરવાનું રહેતું જ નથી. ના, એવું નથી. આજે આપણે આટલા વર્ષે નર્મદને યાદ કરીએ છીએ, મેઘાણીને યાદ કરીએ છીએ, મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ, હસમુખ ગાંધીને યાદ કરીએ છીએ. શા માટે? આ લોકો એ હતા કે જે ચાલેલા લોકોની પાછળ જ, પણ એમની ભાષાના બળથી, ભાષાની જ હું વાત કરું તો એમની ભાષા એટલી સમૃદ્ધ હતી. તો એ લોકો છે ને એક દાખલો પણ પ્રજાને આપતા જાય કે જો તમારી ભાષા પછી કથળી કથળીને સાવ નબળી પડીને સડી ન જાય ને, તો એના માટે તમારે માટે આ રેફરન્સ પોઈન્ટ છે, ભાષા હોવી આ જોઈએ. આ લોકો એટલે આજે અમારે છે ને યાદ છે કે એમણે એક રેફરન્સ પૂરો પાડ્યો, એક ઊંચાઈ પૂરી પાડી, ક્યાંક છે ને અનુસરવું એવું એક એમને ઉદાહરણ પૂરું પાડ્યું કે આ અનુસરણીય છે. અમે તમને અનુસરીએ છીએ જુદી વાત છે, અમે તમારે બધી તમારી બોલચાલની ભાષાને પચાવીને તમને સમજાવ્યું આપીએ જુદી વાત છે, પણ સમૃદ્ધિ હોવું શું જોઈએ? એટલે બીજી રીતે કહું તો આમ વિકેટકીપરની અમારી ભૂમિકા છે કે બોલ આવે, બેટ્સમેન રમે, બધું બરાબર છે, પણ બોલ પાછળથી ફોર રન ન જતા રહેવા જોઈએ. એટલે મને એમ થાય કે આપણી પત્રકારોની જવાબદારી આ છે કે ભલે લોકોની બોલચાલની ભાષા એમને આદર આપણી અંદર આવવાનું છે, આપણે ગમે તેટલું કરીએ ને અમે તો પણ બોલાતી ભાષાનું પ્રતિબિંબ અમારામાં ઝીલાવાનું, પણ અમારે પેલું ન ભૂલવું જોઈએ કે અમારે દાખલો પણ બેસાડવાનો છે. કારણ કે સાવ બોલાતી ભાષામાં તો સુરતીમાં તો ઘણું બધું બોલાય, અમે પછી ત્યાં એન્જિનના ડબ્બા ન બની શકીએ. ત્યાં અમારે કંઈ કહેવું જોઈએ, ત્યાં અમે લખી શકીએ કે સુરતી ગાળો બસ. એટલે એના એમાં છે ને એ આપ્યો છે ને એ આખી સમસ્યા જે હું જે સમજું છું તમારે આજે વિષય રાખ્યો છે ને, વિષયની પાછળનું જે રીડ બિટવીન ધ લાઇન્સ એ કહેવા એમ માગે છે ટાઇટલાનું કે ગુજરાતી પત્રકાર બધી ભાષા અખબારની ભાષા બેઝિકલી કહેવા એમ માગે છે કે બહુ ખરાબ ભાષા છે, સબ્જેક્ટ એકચ્યુઅલી આ છે. તો હવે આ યુ બ્રોટ આઉટ દેટ પોઈન્ટ એકચ્યુઅલી. સો એનું કારણ શું હોઈ શકે એની જો વાત કરીએ તો એમાં ઘણું નીકળશે એની અંદર. સમહાઉ આઈ વોઝ ટોકિંગ ટુ બકુલભાઈ કે કોઈપણ પત્રકાર, કોઈપણ ભાષાનો પત્રકાર હોય, એક તો એ પોતાના સાહિત્ય સાથે કનેક્ટેડ હોવો જોઈએ અને લગભગ હોય છે અત્યાર સુધીનો જે પણ ઇતિહાસ રહ્યો છે ભાષાનો. તો એમાં કારણ કે એઝ દીપકભાઈ સેડ કે જે પત્રકાર જે છે હી ઇઝ અબવ એવરેજ, એટલે એ એવરેજ નથી, રીડર એવરેજ છે પણ એ પોતે એવરેજ નથી, એ એનાથી ઉપર છે. એટલે એની પાસે એની ભાષાના પુસ્તકો, એની ભાષાની કવિતાઓ, એની ભાષાનું સાહિત્ય, એની ભાષાની નવલકથાઓ, એની ભાષાની સંસ્કૃતિ, એની ભાષાની આર્ટ, એની ભાષાનો આખો જે ઇતિહાસ એની પાસે છે, કનેક્ટેડ છે, વાંચે છે, લખે છે. સો સમહાવ અત્યાર સુધી એવું રહ્યું છે કે જેટલા પણ પત્રકારો એડિટરો રહ્યા છે એનો સાહિત્ય સાથેનો કનેક્ટ રહેલો છે, અને ધીઝ આર નોટ સમથિંગ ન્યૂ એકચ્યુઅલી, ઇટ્સ અ વેરી વેરી ઓલ્ડ. કે કોઈ પણ એનો તમે સાહિત્ય કેટલું વાંચો છો, તો ક્યાંક કોઈ જગ્યા ઉપર એ પોઈન્ટ એક આવીને ઊભો રહે છે કે હવે જે પત્રકારો આવ્યા અથવા આવી રહ્યા છે, ડુ ધી રીડ? એટલે એ રિફ્લેક્ટ થાય છે ક્યાંક લેંગ્વેજમાં, ક્યાંક જે આપણે વાત મૂળ કરવાની છે. ગુજરાતી ભાષા બહુ ખરાબ છે, છાપ જે વાત મૂળ કરવાની છે કરો, એ જ કરો, કારણ કે એ જ સબ્જેક્ટ છે, એ જ કામનું છે, ક્યાંથી આવ્યું છે. કારણ કે અત્યારે મારી પાસે ત્રણ આસિસ્ટન્ટ છે, એ જર્નાલિઝમ વિભાગમાંથી આવે છે અને તેમની પાસે ભાષા ભંડોળ એટલું ઓછું છે કે આપણને થાય કે જો આ લોકો અખબારી ભાષાની અંદર જે જવાના હોય તો તેઓ શું કામ કરશે. જર્નાલિઝમના જે વિભાગો છે એ 5 તબની અંદર તમને દરિયો કેવી રીતે ખરાય તે શીખવે. વચ્ચે ખાલી એક્ઝામ્પલ આપું, દિવ્ય ભાસ્કર જ્યારે શરૂ થયું નામ સાથે વાત કરું છું, તો
15-20 દિવસ થયા હતા આઈ થિંક, અને સોનિયા ગાંધી, ઇફ યુ રિમેમ્બર, સોનિયા ગાંધી હેડ સ્ટેક્ડ હર ક્લેમ ટુ ફોર્મ ધ ગવર્મેન્ટ, અને પછી એમાં સી રિફ્યુઝ. તો વિનોદ ભાસ્કર નવું નવું આવ્યું હતું, અને બધાને ખબર છે કે અમારે ગુજરાતી ભાષાના જે પ્રખર પ્રોફેસરો કહેવાય, પંડિતો કહેવાય, અમે ઓફિસમાં રાખેલા હતા જેથી કરીને કોઈ ભૂલ ના જાય. તો પહેલાં પાના ઉપર એક હેડલાઇન લખવાની હતી જેમાં વડાપ્રધાન શબ્દ લખવાનો હતો. તો સોનિયા ગાંધીનું રેફરન્સ હતો. હવે કોઈકે કહ્યું કે મહિલા છે એટલે વડાપ્રધાન, એટલે વડાની ઉપર અનુસ્વાર આવે. અમે 70 પોઈન્ટ, અમારી ભાષામાં પોઈન્ટ 70 પોઈન્ટ કહેવાય, મોટા જે નીકળાવે એમાં 70 પોઈન્ટમાં લખ્યું, એમાં વડાપ્રધાન ઉપર શબ્દ અનુસ્વાર મૂક્યું. ગુજરાતી ભાષામાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ મહિલાના સંદર્ભમાં વડા ઉપર અનુસ્વાર આવ્યો. એટલે અમને પત્રો આવ્યા, લોકોના ફોન આવ્યા કે તમને લોકોને સમજણ પડતી નથી, તમે ખોટું લખ્યું છે, અનુસ્વાર ના આવે. અહીંયા તો એમ કે વડાપ્રધાન જ આવે છે, વર્ષોથી આવે છે વડાપ્રધાન, તમે પહેલાં આવ્યા, જેમણે ઉપર અનુસ્વાર મૂક્યો છે, ભૂલ કરી, તમને ખબર ના પડે તમે બહારથી આવેલા ને એટલા માટે. અનુસ્વારની વાતથી એક એક રમૂજ મને યાદ આવી, મને યાદ છે ત્યારે તો હજી એટલે જ્યારે હું પત્રકાર નહોતી અને વાચક હતી ત્યારે કોઈ પૂર્તિમાં એક નાનકડા સમાચાર હતો કે ફલાણા ઢીકણા કોઈ ફોરેનના ઝૂમાં કોઈ ગેંડાએ જન્મ આપ્યો બચ્ચાને, ઉપર લખ્યું કે માંદા ગેંડાએ બચ્ચાને જન્મ આપ્યો, એમાં અનુસ્વાર નહોતું મૂકવાનું. એટલે આ રીતે ઘણા બધા પ્રકારના પ્રશ્નો વર્તમાન સમયની અંદર વધારે થઈ રહ્યા છે. કારણ એક સમય આપણે ત્યાં ટ્રેડિશન એવી હતી કે ગુજરાતી ભાષા ભણાવનારા હોય તે આવતા હતા, એટલે મેઘાણીથી માંડીને અંદર પ્રવેશ સુધી જેવા હતા, અને ઘણી વખત તો એવું કે તેઓને અધ્યાપન કરવાનું હતું અને નહોતું મળ્યું તો જર્નાલિઝમ આવ્યા, એવા બધા ઘણા બધા હતા. હવે તેવા હોવા જોઈએ કે એ જુદી વાત છે, કારણ કે તમે ભાષાના આગ્રહ સાહિત્યની ભૂમિકાએ રાખો તે જુદું છે, અને અખબારની ભૂમિકાએ રાખો તે જુદું છે. ઘણી વખત આગ્રહોના કારણે જ ઘણા પ્રશ્નો થાય છે, અને અખબારની અંદર મુખ્યત્વે આપણે બે ભાષા, એક જે રિપોર્ટિંગની ભાષા આવે છે તે, અને બીજી વિચાર ભાષા એટલે કે હા એટલે તંત્રી ભાષા અને તંત્રી પેજ ઉપર લખાતી કે મેગેઝિનની અંદર જે ફીચર લેંગ્વેજ, તો તે પણ પાછી જુદી આવે છે. અને એ ભાષાને પણ કોણ કમાન્ડ કરે, આપણી પાસે કોઈ લેંગ્વેજ એડિટર નથી હોતા, હવે તો જોડણી માટે પણ માણસો નથી હોતા, તે વખતે આપણે તેને પણ એક સાથે સાંકળવું જોઈએ. તો ભાષાના પ્રશ્નો કદાચ હવેના સમયની અંદર સતત વધી રહ્યા છે. એક એક અખબારમાં હતો, હું નામ નહીં આપું, અને મારી પાસે 5 પ્રોફિટર હતા, વર્ષોથી હતા, છેલ્લા 25-30 વર્ષથી. એક દિવસ એવું મને કહેવામાં આવ્યું કે 5-5 કાઢી મૂકો કે જરૂર નથી આપણે, એમ કે કારણ કે કમ્પોઝિટર એટલા બધા ખરાબ છે આપણા, એ ભૂલો કરે અને 5 પ્રોફિટર જે છે એને સુધારે, એમ કે. તો એક પોલીસવાળો હોય એને બીજો પોલીસવાળો હોય, એમ કે એવું ના હોવું જોઈએ. કમ્પોઝિટર સારા રાખો, આપણે પ્રોફિટરની જરૂર નથી. પ્રોફિટરો 5 પ્રોફિટર અમને કાઢી મૂક્યા. મેં કહ્યું કે એક તો રાખો, કારણ કે કોઈ કોઈ જગ્યાએ જો જાહેર ખબરમાં ભૂલ છપાઈ ગઈ તો કોર્ટમાં કેસ થશે, તો કમસે કમ એવી જાહેર ખબરો વાંચવા માટે માણસ રાખો. તો એક માણસ પ્રોફિટર રાખ્યો. આ મેનેજમેન્ટ એટલે હું કોઈને ફ્લેમ નથી કરતો, પણ સમહાવ આ એક સર્કલ છે કે જેના તમે ક્યાંક પાર્ટ છો, કે તમે તંત્રી હો, પત્રકાર હો, રિપોર્ટર હો, પણ તમે જે સંસ્થામાં કામ કરો છો. મને કહ્યું કહેવામાં આવ્યું કે લોકોને સમજ પડી ગઈ ને, અર્થનો અનંત થયો ના, તો ચાલે એમાં છે. ધીસ વોઝ આઈ વોઝ ટોલ બાય માય સુપિરિયર કે ભાષાની વાત જવા દો ને સાહેબ, એમ કે અર્થનો અનંત ના થાય ત્યાં સુધી કોઈ વાંધો નથી, એમ કે એમાં રસોઈ ના બદલે દીર્ઘ આવે અથવા તો અનુસ્વાર ના આવે, પણ લોકો સમજણ પડી ગઈ ને ત્યાં સુધી વાંધો નથી. એટલે આનું એક એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ છે. એટલે તમે જે કહ્યું ને, હું નામ પાડીને કહું, ઇન્ડિયન એક્સપ્રેસના ચેરમેન ગોયંકા મને કે આપણે તેને સમકાલીનનો પ્રૂફ રીડિંગ વિભાગ બંધ કરી દેવો છે. મેં કીધું ન થાય, કે આપણે એક્સપ્રેસમાં બંધ કરી દીધો. મેં કીધું એમાં સ્પેલ ચેક આવે, પણ ગુજરાતીમાં સ્પેલ ચેક આવે તો પણ ન થઈ શકે, કારણ કે ભાષા જ અને એનું જે અનુવાદ અથવા તો જે રીતે ગોઠવણ કરે છે એ નહીં ચાલે. જન્મભૂમિ કે સમકાલીનની ભાષા ગુજરાતી, ગુજરાતના દૈનિક અખબારો કરતાં હંમેશા વધારે સારી હતી, એનો યશ પ્રામાણિકપણે હું જેને પ્રૂફ રીડિંગ વિભાગોને આપું, અને એ વખતના પ્રૂફ રીડરો આજે પણ એટલા જ સરસ. યસ, જીતુભાઈ હતા, છેલ્લે મહેશભાઈ પણ અહીંયા અમદાવાદમાં આવ્યા છે. પણ હવે કોઈ પ્રૂફ રીડિંગ માટે એટલે આ જોબ સ્વીકારવા કોઈ તૈયાર નથી,
કારણ કે એની અંદર સવાલ પેલો મોટો તો એ છે કે મને એમાં મને મળશે એ કારણે કોઈ આવવા તૈયાર નથી. અને આમ તો જર્નાલિઝમમાં પણ અમુક વિભાગમાં આવવા રિપોર્ટિંગમાં આવવા લોકો પસંદ કરે છે, એના કારણો આપણે જાણીએ છીએ કે જુદા છે. હવે સાચા અર્થમાં તો અખબારમાં આવવા માટે કોણ તૈયાર છે એ પણ સવાલ છે. આખું ચિત્ર આપણે એક આખું ચિત્ર બનાવીએ. આપણા પહેલાં તમે મંજુબેન ઝવેરીને ઓળખતા છો, ફાર્મર્સ ગુજરાતી છે, એમના પ્રિય વિચારક હતા એલન વોટ્સ. એણે આ ત્રણ વિભાજન કરેલા કે મુખ્યત્વે ત્રણ પ્રકારના માણસો હોય. એક ભદ્ર એલિટિસ્ટ, જેમ કે અમદાવાદની વાત કરીએ તો પાલડી અને શાહીબાગમાં જે રહેતા મહાજન સંસ્કૃતિની પરંપરાની વાત કરતા હોય. અમારા જમાનામાં આવું સંગીત અમે બધા એકચ્યુઅલી કે અમારી જે પ્રૂફ રીડરો હોય ને ભાષા શુદ્ધિને, આ હા શું જમાનો હતો. એકચ્યુઅલી આપણે ભૂતકાળને જ વધારે ગ્લોરીફાય કરી રહ્યા, એટલે આપણે બુઢિયાઓ અને એલિટિસ્ટ ગણાઈએ, ઓકે. પણ આની વિશેષતા, એની વિશેષતા એ છે કે જે એલિટિસ્ટ છે ને એ પાસ્ટમાં વધારે રસ ધરાવતો હોય. કે પાસ્ટમાં શું હતું, નર્મદ હતા, ગાંધી હતા, નોસ્ટેલ્જિક હતા. બીજો વર્ગ છે ને એ મધ્યમ વર્ગીય હોય, બુર્જુઆ હોય, જેને ભવિષ્યમાં બહુ રસ હોય. એ ભવિષ્યમાં અમારે ત્યાં બુલેટ ટ્રેન ચાલશે, ભવિષ્યમાં અમારે તો તમે જુઓ અમે આમ છવાઈ જશું, અમેરિકામાં અમે શું ને પેપ્સીના વડા અમે શું અમે. એ મધ્યમ વર્ગને હંમેશા આગળનું ઇન્સ્પિરેશન દેખાય કે આગળ ભવિષ્ય મારા બાળકો છે એ ભણીને બહુ આગળ વધશે, એ મધ્યમ વર્ગ છે, મોટો હોય. ત્રીજો વર્ગ હોય છે એ ગરીબ વર્ગ હોય છે, એને વર્તમાનમાં રસ હોય. એ નાની શીશીમાં તેલ લાવીને આત્મ શાકાજ કરનારો વર્ગ છે, રોજની વાત રોજ જાણે, જેને કશી બીજી વાતમાં રસ ન હોય. અને આ વર્ગ સૌથી મોટો હોય, અને ગુજરાતમાં આ વર્ગ આજે સૌથી મોટો છે, કે જેને ભાષામાં રસ જ નથી, એને ખાલી વાત શું છે એને. એ બહુ મજબૂત વર્ગ આજનામાં જાણે કે આજે અમારી આ ભાષા બકાવાળી બોલાય છે, ટેકાવાળી જે બોલાતી હોય, એ વર્ગ સૌથી મોટો છે. એટલે તો આપણે અહીંયા ઓછા, તમે બધા એલિટિસ્ટ વધારે છો. ઓલો મધ્યમ વર્ગ છે એટલે ગરીબ વર્ગ અહીંયા આવવાનો નથી, એને ચિંતા નથી પત્રકારોની ભાષા કેવી. હવે આ જે ત્રણ વર્ગ છે ને તે ત્રણેયનું સૌંદર્ય છે. ત્રણેય વર્ગ બહુ જરૂરી છે. એક વર્ગ જે છે પેલું ભવિષ્ય જોનારો મધ્યમ વર્ગ, એ એક્સેલરેટર છે, એનાથી ગાડી આગળ વધે છે. ભલે ખોટી દિશામાં ઘણી વાર ગાડી આગળ વધીને ખાડામાં પણ પડી શકે એ જુદી વાત છે, પણ ગાડી આગળ વધે એના વગર એ વધવા નથી. બીજો અમારા જેવો જે બુઢિયાઓ વર્ગ અથવા એલિટિસ્ટ વર્ગ, એ બ્રેકવાળો છે, કે ઉભા રહ્યો, પ્રૂફ રીડર રાખો, મરી જશો, જે આમ બ્રેક મારે ઉભા રહ્યો ઉભા. ત્રીજો જે વર્તમાનમાં જીવનારો ગરીબ વર્ગ છે, ન્યુટ્રલ છે, એને કશો ફરક નથી પડતો. હવે આ ત્રણેય વર્ગના સૌંદર્ય છે, ત્રણેય વર્ગની જરૂરિયાત છે. એટલે આપણે બધા મજા કરવાની, અમે લોકો લડી રહ્યા જેટલું શક્ય એટલું લડીએ છીએ કે ભાઈ જો આટલું થશે બાકી જે થવું એ થાય. એટલે અમે મજા કરીએ, જલસા કરીએ, સાર્થક જલસોના અંકો કાઢીએ અને જલસા બસ જલસા. અમદાવાદમાં કામ કરતી એક વસ્તુ છે કે ભાઈ આટલામાં આટલું જ થાય. હવે એવું છે કે ઘડિયાળે કહી દીધું છે કે આટલામાં આટલું જ થાય. મને બે વાત કહેવામાં આવી છે કે બસ. પણ આપણે ક્વેશ્ચન આન્સર્સ માટે સમય આપવાનો છે, એટલા માટે એ બ્રેક મારવી પડી છે આપણે. આશીષભાઈ પ્લીઝ. મને આ આખી વાતમાં એવો રસ હતો કે ક્યાંક જે આપણા ગુજરાત અને છેલ્લે છે એની વચ્ચે બીજું બધું અંગ્રેજી હોય એવા જે હેડલાઇન આવવા માંડી છે, એવી ભાષા આવવા માંડી છે, એની પણ ક્યાંક વાત આવશે. એમાં કંઈક કહેવા જેવું લાગે છે તમને લોકોને કે જે વધારે પડતા અંગ્રેજી શબ્દોનો પ્રયોગ થવા માંડ્યો છે? ભાષા ઇનિમિટેબલ છે તો અંગ્રેજી છાપું નથી ને, એના માટે અંગ્રેજી છાપા પણ છે. તમારે અંગ્રેજી છાપા એ વાત એ નથી કે અંગ્રેજી એના માટે અંગ્રેજી વાંચો એવું નથી. વાત એ છે કે અંગ્રેજી ભાષાનો પ્રભાવ દુનિયાની તમામ ભાષાઓ પર છે. યુ કેન નોટ બી એક્સક્લુઝિવ. રાજભાઈની વાત સાથે એક વાત જોડી લઉં, આપની વાત સાથે હું સંમત છું, પણ આપણે ત્યાં છે ને ગુજરાતીમાં અનુવાદ કરાય જયારે ત્યારે ભદ્રમ ભદ્ર ન થાય એની કાળજી રાખવા માટે ક્યારેક છે ને પ્રચલિત અર્થમાં જેને અંગ્રેજી શબ્દો વપરાય છે બંબઈયા ભાષામાં, જેમ આપણે ફિલ્મની વાત કરીએ છીએ કે બીજી વાત કરીએ છીએ, એટલે જે સમજાય એવા શબ્દોની વાત છે. અને હવે તો ગાંધીજીએ 1929માં જેના ઉપર સિક્કો માર્યો હતો એ સાર્થક ચૂંટણી કોષમાં પણ અંગ્રેજી શબ્દોને એમણે ઇન્કોર્પોરેટ કરી દીધા છે. ગુજરાતીની અંદર બેટ કેતા શરમાઈએ છીએ.
એક મિનિટ બોલી લેવા દો. ગાંધીજીના વખતમાં કે ઝવેરચંદ મેઘાણીના વખતમાં પણ પ્રજા અત્યારે છે એના કરતાં પણ બહુ નીચી કક્ષાએ હતી, સાહિત્યની દ્રષ્ટિએ કે ભાષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો. છતાંય એ લોકોએ ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહોતું કર્યું. એમની પાસે દરેક લોકો એવું કે દરેક માણસ હોય એવું ના, કે દરેક માણસ જ આવે ત્યાં એક વચનમાં જ આવતું. થેન્ક યુ. એટલે આપણે અત્યારે પ્રજાને કે પ્રજા સમજી જાય છે અને પતંગબદરી થાય છે એની સાથે હું એગ્રી નથી. આપની આપની વાત એ આદર્શ છે, પણ મહારાષ્ટ્રમાં જે મહારાષ્ટ્ર ટાઈમ્સ એક વર્ષ સુધી સતત અંગ્રેજી શબ્દોને મરાઠીમાં કઈ રીતે વપરાય એની સ્વીકૃતિ માટે ઝુંબેશ ચલાવે છે, એવી ઝુંબેશ આપણા અખબારો ચલાવે આખું વર્ષ, તો આ બની શકે. મને લાગે છે ગુજરાત મિત્ર તો મોટે ભાગે એવી જ ભાષા વાપરે છે, પણ બાકીના અખબારો મોટા અખબારો આ ચલાવે તો આ શક્ય બને. મારે પ્રત્યાયન કહેવું કે કમ્યુનિકેશન, એ ઘણી વખત આપણે પ્રત્યાયન કહેવા જઈએ તો ઘણા લોકો થાય કે આ પ્રત્યાયન શું છે. કમ્યુનિકેશન જે આપણે એમ વાત કરીએ છીએ કે જે લોકો બોલે છે એ ભાષા અખબારે પ્રયોજવી જોઈએ, અને અંગ્રેજી ભાષા હવે ગુજરાતી ભાષા એટલે કે કમ્યુનિકેશન વ્યવહારની ભાષાનો હિસ્સો બની ગયો છે. ત્યારે તમે જો એવું એમ કે માત્ર શુદ્ધ ગુજરાતી હોવું જોઈએ એ આદર્શ હવે ચાલી શકે એમ નથી. એટલા માટે એની સાથે, કારણ કે બોલાતી ભાષા જે છે એ અખબારી ભાષા બનવાની છે, અને એટલા માટે આ બધી જ ભાષા આપણે ઉર્દુ ભાષા પણ સતત વાપરતા આવ્યા છે, અને એવી જ રીતે એક જ ભાષા વાંચનારો પણ માણસ નથી. અમદાવાદથી નીકળતો છાપું કચ્છમાં પણ જાય છે, એ મહેસાણામાં પણ જાય છે, સૌરાષ્ટ્રમાં પણ જાય છે, અને વાંચકો જુદા છે. જાતિમાં ઘણા બધા ઘણા બધા નહીં, મેજોરિટી શબ્દો ઉર્દુ છે. હા, અરે 70% શબ્દો અરબી ફારસીના છે ગુજરાતીમાં, મલયાલમમાં 70% સંસ્કૃતના શબ્દો છે. There is one more question, I think there. Two questions. ત્રણ સવાલો લેવાની છૂટ છે હજી. સો શબ્દોનો જવાબ હશે કે આપણે હજી એક સવાલ લઈ લઈશું, નહીતર રિપીટ રાખતા. એક કોલર કોમ્યુનિકેશનના ફિલ્ડના છે, એટલે થોડું કોમ્યુનિકેશન અમારી સાથે થાય. સમય મર્યાદા તમે બહુ ઓછી આપી છે. મારો સવાલ એ છે કે આપણે ભાષા પર ખૂબ અર્થપૂર્ણ ચર્ચા થઈ, જોડણી એમાં કંઈક હાસ્યમાં ધકેલાઈ ગઈ હોય છે, જોડણીનો તો હાવ ડાટ વળી ગયો એવું મને લાગે છે દૈનિક અખબારોમાં, તો એ બાબતે આપણે શું કરી શકીએ? પુસ્તકોમાં તો એવું છે કે શબ્દ શુદ્ધિ આપવામાં આવે છે, તો કદાચ પેપર છપાઈ ગયા બાદ, આપણને છપાઈ ગયા બાદ જો જોડણીની ભૂલ સમજાય તો બીજા દિવસે આપણે શબ્દ શુદ્ધિ ના આપી શકીએ પેપરમાં, એવું કંઈ બની શકે? છાપામાં જાહેરાત અને સમાચાર વચ્ચે બેલેન્સ કરવાનું હોય છે, એમાં જોડણી માટે બીજી જગ્યા ના આપી શકાય. ઓફકોર્સ બીજી વાર જ્યારે શબ્દ લખાય ત્યારે એ સાચી રીતે લખાય એની તકેદારી રખાય. આઈ થિંક પાછળ એક સવાલ છે, પ્લીઝ ધેન વિલ લાઈક જેન્ડર બાયસમેન્ટ. છોકરીએ તો સવાલ પૂછવો જ પડશે. થેન્ક યુ રાજુભાઈ, લઈ લો તમે. એક્ચ્યુઅલી મારો એવો સવાલ છે કે એક બીજું કનેક્શન કરું છું. ડોંગરેજી મહારાજ જ્યારે કથા વાંચતા હતા ત્યારે એમનું ઇન્ટરપ્રિટેશન માટે ડોંગરેજી મહારાજના પુસ્તકો બહાર પડ્યા. હવે જે કથાઓ વંચાય છે એ ઓટોમેટિક પ્રિન્ટ મીડિયામાં યુટ્યુબમાં જાય છે. અત્યારે જે કંઈ એપ્લિકેશન થ્રુ સંદેશ છે, દીપક ભાસ્કર છે, કોઈ પણ ન્યૂઝપેપર છે, એપ્લિકેશન થ્રુ આવે છે, તો પ્રિન્ટ મીડિયાને એને કોઈ માર પડ્યો છે અને ભવિષ્યમાં આથી વધુ બનશે? તો એવી કોઈ શક્યતા નથી. ના માર પડે, કારણ કે એનો મતલબ એમ થયો કે હજુ આપણે ત્યાં તો ભારતની વાત કરું, ભારતમાં હજુ પણ મોટો વર્ગ છે જે નિરક્ષર છે, એની પાસે વાંચવાની જે ક્ષમતા પણ નથી, અને એ વર્ગ ધીમે ધીમે વાંચવાનું શીખી રહ્યો છે, એની પાસે એ નવા નવા સાધનો આવી રહ્યા છે. એટલે તમે જે એપ્લિકેશન્સની વાત કરો છો એવા એપ્લિકેશન્સથી અખબારોને માર પડે એવું ના બને, કારણ કે પોતાનું હેલ્પફુલ થાય, કારણ કે વાંચકો વધી રહ્યા છે, એનો મતલબ એમ થયો. એટલે ભૂખ વધી રહી છે ગુજરાતમાં. અમદાવાદ એટલે ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે પૂરા હિન્દુસ્તાનની અંદર
જ્યાં 3 થી વધુ પેપરો એક્ઝિસ્ટ કરે છે, સર્વાઈવ કરે છે, ટકી ગયા છે. આ માત્ર કોઈ પણ માર્કેટમાં 2 જ કોમ્પિટિશન હોય, એક નંબર 1 હોય, નંબર 2 હોય, એની 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 કોમ્પિટિશન. એટલે તમે કોઈ પણ તમે ફ્રીજ, ટેલિવિઝન, મોબાઈલ લઈ લો તો એમાં નંબર 1 હોય, નંબર 2 હોય. માત્ર ગુજરાત જ એવું છે કે જ્યાં આગળ 4 થી વધુ પેપરો ચાલે છે, એક્ઝિસ્ટ કરે. એનું કારણ થયું કે વાચકો પોતાના વધ્યા છે, એનું રીડિંગ કેપેસિટી વધી છે, એટલે પોતાનો આ તો ફાયદામાં રહેશે. એક મારો સવાલ છે ભાઈ, દીપકે જે કહ્યું કે પ્રજા દોરે છે અને છાપા એવી રીતે લખે છે, મારે એવું કહેવાનું કે એનાથી ઊંધું પણ થાય છે, તો એના વિશે તમે કંઈક કહો. નિષ્ણાંત શબ્દ, કોઈ લોકો નિષ્ણાંત બોલતા નહોતા, એ છાપામાં છપાયો પછી લોકો નિષ્ણાંત બોલતા થયા છે. તો છાપાઓએ બી આવા બહુ બધા નિષ્ણાંતોના અંત કર્યા છે, એની થોડી વાત કરો. કારણ કે છાપાવાળાઓ નિષ્ણાંત છે, એટલે છાપાવાળાની મર્યાદાઓને કારણે આ કર્યું. જોડણ બકુલભાઈ એ જ વાત કહી કે જે આવી રહ્યા છે નવા પત્રકારો, એ લોકોના સ્તરના એના સવાલ છે, એ આખા સમાજનો સવાલ છે. પણ એ વાત સાચી છે કે અમે પત્રકારોએ તે ભાષા બગાડવામાં અમારી જવાબદારી સ્વીકારીએ છીએ. જ્યાં અમે ભૂલ કરીએ ત્યાં તમારે ખરેખર તો પ્રજા તરીકે કમસે કમ એલઇડીઝ તરીકે અમને જગાડો, અમને ખીજાઓ, અમારા માલિકોને, છાપાના શેઠિયાઓને, બધાને પત્રો લખો કે તમારે ત્યાં પ્રૂફ રીડર કેમ નથી, તમે કંઈક કરો, બધું અમારે જ કરવાનું. સીતાંશુ યશચંદ્રના એક નાટકની અંદર એવું આવે છે કે આ માણસ ગુજરાતીનું ગુજરાતી બોલતા શીખવે છે, એટલે ગુજરાતી ભાષા છે એ ઘણાને નથી સમજાતી, એને સમજાવવા માટે હવે બીજા ગુજરાતીની જરૂર પડે, એવો એક સમય આવ્યો છે આપણે. પણ એ આપણે પ્રકાશભાઈના સંદર્ભમાં હંમેશા કહીએ છીએ, પ્રકાશભાઈ પોતાની જોક કરે છે, કારણ કે પ્રકાશભાઈની ભાષા એવી છે કે ગુજરાતીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવો પડે. એક છેલ્લો સવાલ પડી છે એટલે આપણે લઈ લઈએ, દેન છેલ્લો પણ કામનો છે. પ્લીઝ. જેઓ પેનમાં સહીને બદલે તેજા વાપરતા તેવા ચંદ્રકાંત બક્ષીના શબ્દો છે કે કોઈ પણ લેખ હોય ને એને માઇક્રોસ્કોપ નીચે મૂકીએ તો એકલા છિદ્રો દેખાય, પણ એને સ્ટેટોસ્કોપથી તપાસીએ ને તો એના ધબકારા સંભળાય. અહીં ગાડી માઇક્રોસ્કોપનો ઉપયોગ બહુ થયો છે લંચ મંચ ઉપર. બિચારા જોરણીવાળા નગીનદાસ કચડી ગયા, સરસ મજાના હસમુખભાઈ ગાદી કચડી ગયા, પણ એમની પ્રેરણાથી સૌરભ શાહ અને મયંક વ્યાસ હજી પણ એમના ધબકારા ઝીલી રહ્યા છે, એ ધ્યાન રાખો. આઈ થિંક હવે સમય નથી, નેક્સ્ટ સેશન આપણે શરૂ કરવાનું છે. થેન્ક યુ વેરી મચ રાજ સર, દીપકભાઈ, હરીભાઈ, બકુલભાઈ, થેન્ક્સ અ લોટ, ઇટ વોઝ વન્ડરફુલ, થેન્ક યુ વેરી મચ. Thank you so much.